Hello everyone, praise the Lord. In the previous lecture, we had studied the two types of seminar. Till now, અત્યાર સુધી આપણે મિની અને મેજર ઓર મેઇન સેમિનાર આપણે શીખી ગયા, બરોબર. Now, two seminars, two types are remaining. It is national seminar and international seminar. Okay, so today we are going to study in detail the last two types of seminar. National and international. We saw that the first two types, આપણે જોયું કે પહેલા બે ટાઈપ છે, it is at a low level, બરોબર, જેમાં participants ક્ષમતા ઓછી છે, only for executives, શૈક્ષણિક સંસ્થાઓ દ્વારા જે સેમિનારનું આયોજન થાય છે તે પ્રકાર, બરોબર, મિની મેજર. ચલો હવે નેશનલ સેમિનાર વિશે આપણે થોડું શીખીએ. National seminar. Okay, હવે નેશનલ સેમિનાર એટલે રાષ્ટ્રીય સેમિનાર, નામ ઉપરથી આપણે ખ્યાલ આવે. સો લેટ સી ધ ડેફિનેશન. એન એસોસિએશન વેધર એકેડેમિક or professional interest or organization organizes such seminar at the national level is called national seminar. Okay. એન એસોસિએશન, એસોસિએશન એટલે એક સંગઠન, એક ઇન્સ્ટિટ્યુશન, એક ઓર્ગેનાઇઝેશન, વેધર એકેડેમિક ઓર પ્રોફેશનલ. જે એકેડેમિક હોય, એકેડેમિક એટલે કે ઇટ ઇઝ રિલેટેડ ટુ ધ એજ્યુકેશન. લેટ મી નોટ હિયર, રિલેટેડ ટુ એજ્યુકેશન. શૈક્ષણિક હોય ઓર પ્રોફેશનલ, પ્રોફેશનલ એટલે વ્યવસાયિક, વ્યવસાયિક, બરોબર. ધેટ મીન્સ ઇઝ ઇફ ઇટ ઇઝ વેધર ઇટ ઇઝ રિલેટેડ ટુ સમ ઓફ ધી પ્રોફેશન. પ્રોફેશન આર ડોક્ટર્સ, અકાઉન્ટન્ટ્સ, ટીચર્સ. ઓકે, તો એવું સંગઠન કે જે એકેડેમિકને રિલેટેડ હોય, એજ્યુકેશન સાથે સંકળાયેલું હોય, ઓર પ્રોફેશનલ ઇન્ટરેસ્ટ, વ્યવસાયિક રસ લેતું હોય, ઓર ઓની ઓર એની ઓર્ગેનાઇઝેશન અથવા ગમે તે ફાઇનાન્શિયલ ઇન્સ્ટિટ્યૂટ હોય, એજ્યુકેશનલ ઇન્સ્ટિટ્યૂટ હોય, ઓર્ગેનાઇઝે સચ સેમિનાર એટ નેશનલ લેવલ. કે જેઓ આ ત્રણ પ્રકારની ઇન્સ્ટિટ્યૂટ તમને કીધી, આવું એસોસિએશન, આવું સંગઠન કે જે નેશનલ લેવલ ઉપર સેમિનાર ઓર્ગેનાઇઝ કરે એને આપણે શું કહીશું? નેશનલ સેમિનાર, બરોબર. જો તમે ક્યારેય એવું ટીવી ઉપર ઘણા બધા સેમિનાર, ન્યૂઝ ઉપર નેશનલ સેમિનાર આયોજન, એનું લાઈવ પ્રસારણ હોય છે, એનું લાઈવ ટેલિકાસ્ટ તમે ક્યારેય જોયું હોય તો, બરોબર. તો નેશનલ સેમિનારનો અર્થ આપણે શું યાદ રાખવાનો છે, શું સમજવાનો છે? તો કે એવું સંગઠન કે જે એક શૈક્ષણિક અથવા પ્રોફેશનલ વ્યવસાયિક
રસ ધરાવતું હોય ઓર ગમે તે ઇન્સ્ટિટ્યૂટ હોય, ગમે તે ઓર્ગેનાઇઝેશન હોય કે જે નેશનલ લેવલ ઉપર સેમિનારનું આયોજન કરે છે એને આપણે કહેશું નેશનલ સેમિનાર. હવે આનો સબ્જેક્ટ છે, આની થીમ છે, એ કોના દ્વારા ડિસાઇડ થાય છે એ આપણે જોઈએ. ધી સેક્રેટરી, કોણ? સેક્રેટરી prepares the whole function or whole seminar and framework. ઓકે, તો આપણે અહીંયા બરાસેની સેમિનારમાં આપણે જોયું હતું ધેર આર વેરિયસ પીપલ હુ પ્લાન્સ એન્ડ પ્રિપેર્સ એન્ડ ઇમ્પ્લિમેન્ટ ધી સેમિનાર. તો અહીંયા સેક્રેટરી હોય જે નેશનલ સેમિનારનું આયોજન કરતા હોય, પ્લાનર હોય, એને સેક્રેટરી આપણે કહેવાય છે. તો સેક્રેટરી શું પ્રિપેર કરે છે? હી પ્રિપેર્સ ધી હોલ સેમિનાર એટ એન્ડ ફ્રેમવર્ક ઓફ નેશનલ સેમિનાર. રાષ્ટ્રીય સેમિનારનું ફ્રેમવર્ક છે એની એમાં એનું થીમ હશે, ફ્રેમવર્કમાં બધું આવી જાય, બરોબર? થીમ છે, પછી પ્લેસ, પછી એમાં લીડર્સ છે, ઓલ ધી અરેન્જમેન્ટ. તો આ બધું કોની જવાબદારી બને છે? ઇટ ઇઝ રિસ્પોન્સિબિલિટી ઓફ ધી સેક્રેટરી. તો અહીંયા સંપૂર્ણ સેક્રેટરીને રિસ્પોન્સિબલ ગણવામાં આવે છે. કેના માટે? તો કે આપણા નેશનલ સેમિનારને સક્સેસફુલ બનાવવા માટે. એન્ડ વન મોર થિંગ, ધી એક્સપર્ટ્સ. હવે અહીંયા કોને બોલાવવામાં આવે છે? ધી એક્સપર્ટ્સ ઇન વેરિયસ ફિલ્ડ્સ આર invited in this seminar for discussion. તો અહીંયા જનરલી પાર્ટિસિપેન્ટ્સ કયા હોય છે? તો કે ધી એક્સપર્ટ્સ, બરોબર? સાયન્ટિફિક નેશનલ સેમિનાર હોય સાયન્સને લગતો, તો ત્યાં કેવા એક્સપર્ટ સાયન્ટિસ્ટની વેરિયસ ફિલ્ડમાં એક્સપર્ટ હશે એને આપણે એને બોલાવવાનું થશે. એજ્યુકેશનમાં હોય તો એજ્યુકેશનને લગતા જે એજ્યુકેશનિસ્ટ હોય એને લગતો, પોલિટિકલ કંઈ હોય તો પોલિટિકલ લીડર્સને, જે જે ફિલ્ડમાં જેના એક્સપર્ટ્સ છે એને બોલાવવામાં આવે છે. ધી એક્સપર્ટ્સ ઇન વેરિયસ ફિલ્ડ, બરોબર? કે જે પર્ટિક્યુલર ફિલ્ડમાં એક્સપર્ટ હોય, ધે આર કોલ્ડ. મેડિકલનું હોય તો મેડિકલ એક્સપર્ટ્સ આપણે બોલાવીશું, સાયન્ટિફિક હોય તો સાયન્ટિફિક એક્સપર્ટ્સને આપણે બોલાવીશું, ધે આર સાયન્ટિસ્ટ, બરોબર? તો વોટ એવર ધ ફિલ્ડ ઓર વિચ એવર ધ ફિલ્ડ ઇન વિચ ધી સેમિનાર ઇઝ ઓર્ગનાઇઝ ઓર અબાઉટ ધી સેમિનાર ઓર્ગનાઇઝ, ધી સચ એક્સપર્ટ્સ આર કોલ્ડ ઇન સચ સેમિનાર. તો અહીંયા આપણે શું જોયું? નેશનલ સેમિનાર કોને કહેવાય? તો કે જે નેશનલ લેવલ ઉપર ઓર્ગેનાઇઝ થતું હોય, કોઈ ઓર્ગેનાઇઝેશન દ્વારા, કોઈ એવું એસોસિએશન, એકેડેમિક હોય કે પ્રોફેશનલ ઇન્ટરેસ્ટ ધરાવતું હોય, તો આ પ્રકારનું સેમિનારનું આયોજન કરે. કયા લેવલે? નેશનલ લેવલે. એને આપણે કહીશું નેશનલ સેમિનાર. અને એનું સંપૂર્ણ ઓર હોલ મેનેજમેન્ટ કોણ કરે છે? ઇટ ઇઝ રન બાય સેક્રેટરી. અને અહીંયા કોને કોલ્ડ, કોને ઇન્વિટેશન આપવામાં આવે છે? તો કે જે એક્સપર્ટ છે અલગ અલગ ફિલ્ડમાં એને ઇન્વિટેશન આપવામાં આવે છે. ચલો, તો આપણો થર્ડ ટાઈપ આપણે અહીંયા પૂરો કરીએ છીએ. ફોર્થ ટાઈપ આપણો છે ઇન્ટરનેશનલ સેમિનાર. ફોર્થ આપણો ટાઈપ છે ઇન્ટરનેશનલ સેમિનાર. The seminar which is organized at international level
is called International Seminar. The seminar which is organized at international level. Seminar के जो अंतर्राष्ट्रीय स्तर ऊपर organize करवामा आवे छे ने आपड़े अंतर्राष्ट्रीय international seminar आपड़े कहीशू. हवे आ प्रकारनो seminar होय छे एनु theme होय. The theme of such seminar is very important. बरोबर हवे आ प्रकारनो सेमिनार होय छे एनु थीम छे एनु सब्जेक्ट छे इट इज वेरी इम्पोर्टंट दैट मीन्स इट अफेक्ट ऑल ओवर दी वर्ल्ड ओर टू द वेरियस नेशन्स विविध देशों ने असर करता हुए एवा टॉपिक ऊपर एवं थीम छे ए सेमिनार नु होय छे बिकॉज इट इज दी सेमिनार इन विच all the national person or the person from different countries will be meeting in this seminar kem ke aa seminar ma expert bolavana nathi national ma apde su particular field na expert ma ane eni limitation su hati matra national level upar hi organize thai che par international seminar ma su thai che all the participants are from different countries or nation. Get together for discussion. હવે અહીંયા આની શું કેરેક્ટરિસ્ટિક છે કે ઇન્ટરનેશનલ સેમિનારમાં જે પણ ઓલ ધી જે પાર્ટિસિપેન્ટ્સ હોય ધે આર ફ્રોમ ડિફરન્ટ કન્ટ્રીઝ તેઓ અલગ અલગ દેશમાંથી આવતા હોય છે અને સચ થીમ આ જે થીમ હોય છે ઇઝ રિલેટેડ ટુ होल वर्ल्ड बरोबर पूरी दुनिया ने એટલે મોસ્ટ ઓફ ધ કન્ટ્રી ને જે અફેક્ટ કરતા હોય એવું થીમ ઉપર ડિસ્કશન થાય છે ધેટ મીન્સ ઓલ ધી પાર્ટિસિપેન્ટ્સ આર ફ્રોમ ડિફરન્ટ નેશન્સ ગેટ ટુગેધર ધેટ મીન્સ કમ ટુગેધર ફોર ડિસ્કશન બરોબર અને આ પ્રકારની જે થીમ હોય ગ્લોબલી અફેક્ટ કરતી હોય બરોબર એનો એક્ઝામ્પલ આપણે જોઈએ ગ્લોબલી અફેક્ટ કરતી હોય એનો મતલબ કે કેવા કેવા ટોપિક ઉપર ડિસ્કશન થઈ શકે તો કે જે વર્લ્ડને અફેક્ટ કરતા હોય બરોબર કેમ કે ફોર એક્ઝામ્પલ થીમ્સ રિલેટેડ ટુ થીમ્સ related to globalization achi population poverty renovation research and development are included. હવે આમાં કયા પ્રકારની ગ્રુપ ડિસ્કશન થાય છે જેમ મેં પહેલા કીધું કે જે થીમ છે જે સબ્જેક્ટ છે એ કોને અફેક્ટ કરતો હોય ટુ મોસ્ટ ઓફ ધી નેશન્સ ઓફ ધી વર્લ્ડ હવે આ ઇન્ટરનેશનલ લેવલ ઉપર સેમિનાર થતો હોય તો ઓબ્વિયસ છે કે ઓલ ધ મીડિયાસ વિલ ફોકસ એન્ડ હોલ વર્લ્ડ વિલ ફોકસ ઓન સચ સેમિનાર બરોબર એ જરૂરી છે એ નેચરલી છે કે જે સેમિનાર આયોજન થશે તો આવા સેમિનાર ઉપર દરેક મીડિયાની દરેક નેશનની નજર રહેશે બિકોઝ ઇટ અફેક્ટ્સ ધી
ઓલ કન્ટ્રી હોલ વર્લ્ડ. તો અહીંયા એનું એક્ઝામ્પલ આપણે લઈએ તો કે થીમ્સ એમાં કેવી કેવી ડિસ્કશન થઈ શકે જનરલી, તો કે રિલેટેડ ટુ ગ્લોબલાઇઝેશન. ગ્લોબલાઇઝેશન એટલે વૈશ્વિકીકરણ. ગ્લોબલાઇઝેશન એટલે કે કોઈ એક નેશનની પ્રોડક્ટને એક ગ્લોબલ માર્કેટ આપવું, કોઈ એવી નાની પ્રોડક્ટને મોટી બજારમાં વેચવું, બરોબર, કે જ્યાં અલગ અલગ દેશોના એજન્ટ હોય, કસ્ટમર છે, ધે વિલ બાય અવર પ્રોડક્ટ એન્ડ અવર કન્ટ્રી વિલ બી બેનિફિટેડ. તો આવી સંપૂર્ણ પ્રોસેસ છે ને આપણે ગ્લોબલાઇઝેશન, વૈશ્વિકીકરણ આપણે કહીએ છીએ. બીજી તો એ આપણા આખા ગ્લોબલ વર્લ્ડને અસર કરે છે. જો આપણા કન્ટ્રીએ ઇકોનોમિક ડેવલપમેન્ટ કરવું હશે તો હી હેઝ ટુ પરફોર્મ ધી ઇમ્પોર્ટ એન્ડ એક્સપોર્ટ પ્રોસેસ, હી હેઝ ટુ ડેવલપ ગેટ ધી ડેવલપમેન્ટ ઇન ધી ગ્લોબલાઇઝેશન. તો અહીંયા નેક્સ્ટ થીમ કેના રિલેટેડ ટુ પોપ્યુલેશન પોવર્ટી. હવે આ એવી વેરી સિરિયસ પ્રોબ્લેમ છે, બરોબર, મોસ્ટ ઓફ ધ કન્ટ્રીઝની. તો એના ઉપર ડિસ્કશન અહીંયા થાય છે. પોપ્યુલેશન, બરોબર, ઇન્ડિયા ઇઝ સેકન્ડ લાર્જેસ્ટ પોપ્યુલેટેડ કન્ટ્રી ઇન ધી વર્લ્ડ આફ્ટર ચાઇના. ચાઇના પછી ઇન્ડિયા કેવું છે, સેકન્ડ છે પોપ્યુલેશનમાં, વસ્તીમાં. ધેન પોવર્ટી, રાઈટ, ધીસ ઇઝ વન ઓફ ધી ક્યુરિયસ પ્રોબ્લેમ ઇન વિચ અર કન્ટ્રી પાસીસ થ્રુ. સો હિયર ધી નેક્સ્ટ થિંગ ઇઝ રિનોવેશન. રિનોવેશન ધેટ મીન્સ ટુ બ્રિંગ ચેન્જીસ ઇન ધી ઓલ્ડ પેટર્ન્સ ઓફ બિલ્ડિંગ ઓર એની ફ્રેમવર્ક વિચ ઇઝ રિલેટેડ ટુ હોલ વર્લ્ડ. જે પૂરી દુનિયાને ગ્લોબલી અફેક્ટ કરે છે એવા ફ્રેમવર્કમાં ચેન્જ લઈ આવવું, દેટ ઇઝ રિનોવેશન. Then research and development, બરોબર, research અને ડેવલપમેન્ટમાં કંઈ ચેન્જ લઈ આવવું હોય, દેટ મીન્સ ઇફ ધેર ઇઝ એની મોડિફિકેશન, રિનોવેશન, મોડિફિકેશન ઓર ટુ ઇનોવેટ ઓર ટુ ટ્રેન the leaders globally, such seminar are organized. બરોબર, તો આનું એક ઉદ્દેશ્ય આપણે જોઈ શકીએ તો કે નોટ ઓનલી ફોર ડિસ્કશન ઓફ વેરિયસ પ્રોબ્લેમ્સ, અલગ અલગ પ્રોબ્લેમના ડિસ્કશન માટે જ નહીં પણ કોઈ પણ પોલિસીસ છે, બરોબર, પોલિસી અથવા કંઈ ગવર્મેન્ટ નવીન વસ્તુ કંઈક નવીન ચેન્જ લઈ આવવા માગે છે તો એને આપણે મોડિફિકેશન કહીએ. અલગ અલગ નીતિઓ, બરાબર, યુજીસી છે એ નેશનલ સેમિનાર ઓર્ગેનાઇઝ કરે છે, યુનિવર્સિટી ગ્રાન્ટ કમિશન, બરાબર, કે જે વેરિયસ કોલેજીસને રિલેટેડ એક એવું કમિશન છે એ નેશનલ સેમિનાર ઓર્ગેનાઇઝ કરે છે. તો અહીંયા એવી જ રીતે કાંઈ ઇન્ટરનેશનલ પોલિસી ફ્રેમવર્કમાં કાંઈ મોડિફિકેશન લાવવું હોય તો ત્યારે ઇન્ટરનેશનલ સેમિનારનું આયોજન થાય છે. ઓર ટુ ટ્રેન ધી લીડર્સ ગ્લોબલી, ગ્લોબલી કાંઈ ટ્રેનિંગ આપવી હોય ત્યારે પણ ઇન્ટરનેશનલ સેમિનારનો યુઝ થાય છે, બરોબર. તો આઈ હોપ ધીસ લેક્ચર વિલ બી હેલ્પફુલ ટુ યુ. વી સ્ટડીડ થર્ડ એન્ડ ફોર્થ types of seminar today, that was national and international seminar. So here we conclude this topic. So you, what you can write, tame shu lakhi sako conclusion. So we have to write the conclusion at the end of every answer. So here we conclude that it is very important and it was very interesting to learn various type of સેમિનાર. બહુ ઇન્ટરેસ્ટિંગ છે સમજવું ટાઈપ્સ ઓફ સેમિનાર બેઝડ ઓન કેના બેઝ ઉપર છે, પાર્ટિસિપેન્ટ્સના નંબરને મેન્શન કરે છે, એનું લેવલ નંબર લેવલને બેઝ ઉપર છે, બરાબર. તો ઇટ વિલ બી હેલ્પફુલ ફોર યોર એકેડેમિક્સ એઝ વેલ એઝ યોર પ્રોફેશનલ ઇન્ટરેસ્ટ. જો આ સેમિનારનું તમને આટલું નોલેજ હોય તો તમારા આગળના પ્રોફેશન માટે ઇટ વિલ બી મોર યુઝફુલ. સો વી વિલ મીટ યુ ઇન ધ નેક્સ્ટ લેક્ચર વિથ અ ન્યૂ ટોપિક.